વડોદરામાં યુવતી સાથે ગેંગરેપની ઘટનાને લઈ ગુજરાત હચમચી ગયું છે. નવરાત્રિ દરમિયાન આ ઘટનાથી લોકોમાં આક્રોશ વધ્યો છે, ત્યારે સુરતમાં પોલીસ દ્વારા આયોજિત નવરાત્રિ પર્વમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. વડોદરાના ભાયલી રોડ પર ગેંગરેપની ઘટનાને લઈ રાજ્યભરની અંદર ચર્ચાઓએ જોર જગાવ્યું છે. નવરાત્રિ દરમિયાન બનેલી ઘટનાના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કાયદા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રીએ સુરતમાં હતા તે દરમિયાન તેમણે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી હતી. મંચ પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મેં માં અંબાના ચરણોમાં એક જ પ્રાર્થના કરી છે કે ઝડપથી જે પણ નરાધમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને ઝડપી અને પકડવા માટે માં અંબા શક્તિ આપે. સમગ્ર ગુજરાતના પોલીસ જવાનોનું લોહી ઉકળી રહ્યું છે. માં અંબાના ચરણોમાં એક જ મનોકામના માની છે કે માં ગુજરાત પોલીસને વધુમાં વધુ તાકાત આપજો. સુરત પોલીસ કમિશનરે કહ્યું, જ્યાં સુધી આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી ગુજરાતની પોલીસ ઊંઘશે નહીં. આરોપીઓને ગમે ત્યાંથી ઝડપી પાડીને ત્યારે પણ કોઈ દીકરી પર આ પ્રકારની નજર નહીં નાખે તેવી ઉદાહરણરૂપ સજા કરીશું. આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનું લોહી ઉકલી ગયું છે, આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂને જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલા થી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે. તમે કલ્પના કરો કે માત્ર એટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.